What is your code? My code is A205. Okay. Please introduce yourself. सर मैं बीई 2018 માં વિદ્યાનગરથી પાસ આઉટ કર્યું છે એડીએટ યસ અને ત્યારબાદ હું જીપીએસસી અથવા આ કોમ્પિટિટિવ ટેકનિકલ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરું છું એડીએટ સો યુ આર નોટ જોઈન માસ્ટર એનીથિંગ નહીં સર ડાયરેક્ટલી કનેક્ટેડ છે ફાર્મિંગ સાથે અને એટલા માટે જો જે હું ભણ્યો ટેકનિકલી એ હું ડાયરેક્ટલી એમના માટે આપવા માંગુ છું કે હું જે પણ ભણ્યો એ જે લોકો નથી જેમને જરૂર છે એકચ્યુઅલી એમના માટે હું આપવા માંગુ છું અને કન્ટ્રીબ્યુટ કરવા માંગુ છું કારણ કે આ ડિપાર્ટમેન્ટ ઓલરેડી સારું કામ કરી રહ્યો છે ફાર્મિંગ માટે યુ હેવ એગ્રીકલ્ચર બેકગ્રાઉન્ડ યોર ફાધર એગ્રીકલ્ચર ફાર્મર નો સર ઓકે તો ઇમોશનલી કઈ હા હું નાનો હતો ત્યારે મારા ફાધર કેવું કોઈ નથી ડાયરેક્ટલી જોડાયેલું પણ જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે એ ફાર્મિંગ સાથે જોડાયેલું છે અને હું જતો ત્યારે જોતો અને બેઝિકલી જોતો કે ઇરિગેશનની નીડ્સ વધારે છે અને અમુક ટાઈમ નથી આવતું અને મારા એરિયામાં જે ગ્રાઉન્ડ વોટર છે બહુ જ નીચું હોય છે 500-1000 ફીટ જેટલું મળી આવે છે હું જે પણ ભણ્યો છું એ કોઈક ના કોઈક રીતે કામ આવવાનું છે આ ડિપાર્ટમેન્ટ નહીં તો બીજા ડિપાર્ટમેન્ટ પણ સારા જ છે અને હું જે ભણ્યો છું સપોઝ કે આમાં નથી મળતું તો હું ભણેલું છું એની ભૂલો સુધારી અને આગળ વધીશ અને જે પણ મારાથી થતું હોય એ બધું કન્ટ્રીબ્યુટ કરવા માંગી છું ની વાત કરો છો તો એવી કોઈ ભૂલ યાદ આવે છે જે રિગ્રેટ કરતા હોય અત્યાર સુધી કે લાઈફમાં કઈ કેવી ભૂલ કરી હોય જે રિગ્રેટ કરતા હોય ના એકેડેમિક સેક્શનમાં નથી બિસાઇડ્સ એકેડેમિક જનરલ સોશિયલ કઈ પણ હોય પણ કોઈ પણ ભૂલ છે નો નો એવું યાદ નથી આવતું કારણ કે જે થયું છે નાની નાની ભૂલો થઈ છે સપોઝ કે એક્ઝામ ક્લિયર ના થઈ હોય કે એવું કોઈ પણ તો બેઝિકલી એને ટ્રાય કરીને સમજીને આગળ વધવા ટ્રાય કરવું છે એક્ઝામ ક્લિયર ના થાય ભૂલ ના કહેવાય એને ભૂલ કેવી નહીં ભૂલ નહીં સર પણ એમાંથી શીખવા મળે મેજર કઈ એક્ઝામ મેજર ઇશ્યુ નથી હા એ ના ભૂલ ના કહેવાય સર સ્પર ના સર સ્પર ગ્રોઇન ગ્રોઇન હા સ્પર નો ગ્રોઇન સ્પર યસ રિવર બેડ ઇરોઝન ના થાય એના માટે જનરલી કરતા હોય ગ્રોઇન રિવર બેંક નો બેંક રિવર્સ ના વેવ્સ ના કારણે જે થતું હોય ઇરોઝન એને અટકાવવા માટે યુઝ થતી river training works river training works can you explain what is river training nadine training aapani sir basically ema vadhare mane khyal nahi sir je question che maro e che tame mehsana ma cho mehsana ma ek undra gam che patan talu pehlo mehsana kevo patan jilla ma avse kya spar banai che ane e spar che ne eni matat bahu charcha thai એટલા માટે બનાવવામાં આવે કે જે સોઇલ હોય એનું ઇરોઝન થઈને સિલ્ટિંગ થઈને આગળ જતી રહે અને અટકાવવા માટે ચેક ડેમ્સ નો પર્પઝ એ હોય છે બીજો પર્પઝ મેઇન પર્પઝ બીજો છે મેઇન પર્પઝ બીજું ચેક ડેમ થી વોટર સ્ટોર પણ થઈ શકે અને એનાથી ગ્રાઉન્ડ વોટર ગ્રાઉન્ડ વોટર જે છે ઉપર આવે રિચાર્જિંગ નો તો મેઇન ઇન્ટેન્શન છે હા રિચાર્જિંગ માટે બહુ નાના નાના કોતર પર બનાવ્યા આપણે બહુ નાના અને મલ્ટીપલ બનાવ્યા મલ્ટીપલ ઘણા બધા બહુ બધા બનાવ્યા એ બે મેઇન પર્પઝ એ બે હોઈ શકે કે
ગ્રાઉન્ડ વોટર ઊંચું લાવવા અને સોઇલ ઇરોઝન અટકાવવા માટે. પછી અહીંયા તમને સંત સરોવર વિશે થોડી ઘણી કંઈ ખબર છે? આગળ સંત સરોવર બન્યું હતું, તૂટી ગયું હતું, પછી બીજી વાર અત્યારે બનાવ્યું છે આપણે સંત સરોવર. ના, તૂટી ગયું એ ખ્યાલ નથી. બહુ જૂનું ય નથી, 2006 માં 2005 માં તૂટ્યું, બહુ જૂનું ય નથી. સંત સરોવર વિશે ખ્યાલ છે પણ તૂટ્યું એ ખ્યાલ નથી. તમને વિયર અને બેરેજ નો ડિફરન્સ ખબર છે? વિયરમાં જનરલી ડેમ ગેટ ના હોય અને બેરેજમાં ગેટ જનરલી ના જ હોય. જનરલી નહીં હોય. લાકરોડા કે એવું કોઈક વિયર છે ત્યાં છે કદાચ. મે વાચેલું છે. સમટાઇમ્સ શટર સાથે પડે બટ વેરી સ્મોલ લાઇટ. સ્મોલ લાઇટ. સ્લીસ ગેમ્સ. યસ એક્ચ્યુઅલી એમાં હા મેં પણ એવું જ વાંચેલું પણ વાંચવામાં આવ્યું હતું એવું કંઈક. અને બેરેજમાં ગેટ હોય એટલે એનું ઓપરેશન ઇઝીલી થઈ શકે. ઇનફ્લો આઉટફ્લોનું આપણે કરી શકીએ પ્લસ એમાં વધારે કેપેસિટી આવે સુધી આપણે એમાં સ્ટોરેજ કરી શકીએ. મોટી નદીમાં ચેક ડેમ બનાવવા સુટેબલ છે? મોટી નદીમાં ચેક ડેમ બહુ મોટો પ્રશ્ન છે અને બહુ મોટી ઇમ્પેરિયલ છે. મોટી નદીમાં એટલે સાબરમતી છે, વાત્રક નદી છે, આવી મોટી મોટી નદીઓ છે એમાં સિરીઝ ઓફ ચેક ડેમ્સ આપણે બનાવવા છે. બનાવવા જોઈએ કે ના બનાવવા? ચેક ડેમ આપણે બનાવવા જોઈએ તો કઈ નદી બનાવી? મેં વાત્રકનું નામ આપ્યું અને મેં સાબરમતીનું આપ્યું. સાબરમતી રિવર છે એટલે કદાચ ના બનાવી શકીએ. અને વાત્રક વિશે મને વધારે નોલેજ નથી. કે બેંક ધોવાય નહીં ત્યારે સાબરમતીમાં બેંક ધોવાયા? સંસરોવર એટલે જ હું પૂછું છું. કોઈ આજ અત્યારે દિવસ જવાબ નહીં આવે પરથી પૂછવું આવે. સાબરમતીમાં બેંક ધોવાયા ચેક ડેમ હોય એટલે આપણે વિયર બનાવ્યું, બેરેજ બનાવ્યો, વિયર લઈ જાય, ગેટ વાળું સ્ટ્રક્ચર બનાવ્યું. જે આપણે પહેલા જે ખર્ચો કર્યો 10 કરોડ હતો અને અત્યારે છે 150 કરોડ. 150 કરોડ નું સ્ટ્રક્ચર બચ્યું છે, 10 કરોડ તૂટી ગયું. ચેક ડેમ બનાવી આપણે મેં વાંચ્યું છે રીતે હમણાં જે બરાત મને ભાડપૂત બરાતમાં કદાચ કરવાના છે એ ટાઈપની વોલ ટ્રેનિંગ વોલ સાઈડમાં. હાઈવે ઉપર આપણે વી પ્રોવાઈડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગ્રેડિયન્ટ્સ. Which are the different gradients and which is the highest gradient? Ruling gradient aave pachi ruling limiting exceptional exceptional limit ane fourth one is minimum gradient. Minimum exceptional where it is provided? Exceptional sir koi eva case ma provide kari shake ke ના છૂટકે કરવું જ પડતું હોય. કોઈ ટોપોગ્રાફી હોય અને કોસ્ટ વધી જતી હોય આપણે એ રીતે ગ્રેડિયન્ટ પ્રોવાઇડ કરવા જઈએ તો હિલી એરિયા ટાઈપ હોય. યસ, કે જ્યાં બહુ જેનું એક્સકેવેટ કરવું કે રોકનું એક્સકેવેટ કરવું એની કોસ્ટ વધી જતી હોય અને સ્ટ્રેચ નાનું હોય. સપોઝ 100 મીટર જેવા સ્ટ્રેચમાં પ્રોવાઈડ કરતા હોય તો એટલા સ્ટ્રેચમાં આવી જતું હોય તો પ્રોવાઈડ કરી દઈએ, લાંબા સ્ટ્રેચ સુધી ના જઈ શકીએ. અને સ્ટીપેસ્ટ એ રિવરમાં આપણે ગેજ મેઝરમેન્ટ કરીએ છીએ. ડિફરન્ટ ગેજીસ આર યુઝ્ડ. ગેજ મેઝરમેન્ટ ટેકનિક્સ કહો કે જે કોઈ અલગ અલગ પ્રકારના ગેજ આવે છે, વેલ ગેજ આ છે, કયા કયા ગેજ છે અને એનું દરેકની સુટેબિલિટી કે આ ગેજ અહીં વપરાય અહીં વપરાય. સ્ટાફ ગેજ આવે છે પછી સ્ટાફ ગેજ આપણે બધી સ્ટાફ ગેજ જોતા હોઈએ છીએ. પછી વાયર ગેજ આવે, વાયર ગેજ, ફ્લોટ ગેજ આવતો હોય. પછી આવે છે નોન કોન્ટેક્ટ ગેજ, રડારના
વેવ્સ ઉપર કામ કરતા હોઈએ, પછી બબલ સેન્સર ટાઈપ આવતું હોય, બબલ ગેજ પણ, બબલ ગેજ યસ, વાયર ગેજ છે, ફ્લોટ ગેજ છે, એટલે કે પ્રોટેક્શન વાલ્વ કઈ જરૂર પડે? હા સર, એ જ રાખવો પડે. હા, જે ફ્લોટ ગેજ જે બેંકની સાઈડમાં મૂકેલું હોય અને પ્રોટેક્શન માટે મેટલનું આખું ડ્રમ ટાઈપ બનાવેલું હોય અને અંદર મેટલ ડ્રમ કો છે, શું કહેવાય એને એક્ચ્યુઅલી સ્ટ્રક્ચર ને? સ્ટ્રક્ચરનું નામ નથી. ડેમમાં આપણે રૂલ લેવલ એવું એક વર્ડ વાપરી છે, રૂલ લેવલ. હા, નેક્સ્ટ વર્ડ એટલે કે વાતોની ડેમમાં રૂલ લેવલ મેન્ટેન કરવામાં આવે છે. શું છે રૂલ લેવલ? હાઉ ધીસ રૂલ લેવલ ઇઝ મેન્ટેન ઇન ડેમ? કેવી રીતે મેન્ટેન થાય? કયા પીરિયડમાં રૂલ લેવલ મેન્ટેન કરવાની જરૂર પડે? યસ સર, મેં વાંચ્યું છે એના પરથી હું કહી શકું કે રૂલ લેવલ એ બેસ્ટ સ્યુટેબલ છે કે ઇનફ્લો ને આઉટફ્લો વચ્ચે કનેક્ટ કરી આપે અને FRL અને જે મેક્સિમમ લેવલ હોય, મેક્સિમમ વોટર લેવલ, એ બે વચ્ચે અથવા તો સમાવ બંનેના નજીકમાં ક્યાંક રાખવામાં આવતું હોય, એવી રીતે નક્કી કરવામાં આવે કે ડિસ્ચાર્જ પર્ટિક્યુલરલી મોન્સૂન સિઝન હોય તો ડાઉનસ્ટ્રીમમાં ડિસ્ચાર્જ મોકલવાનો છે, તો એ રૂલ લેવલ નક્કી કર્યું હોય એમને, જનરલી ડેમ ડેમ ઓપરેટિંગના મેન્યુઅલમાં હોય છે. સમજાયું નહીં, હું ક્રોસ ક્વેશ્ચન બીજો કરું છું કે નર્મદા સરદાર સરોવર ડેમ છે, મોન્સૂન બહુ જામ્યું છે, 138 મીટર હાઈટ સુધી ભરવાનો છે, તો ફ્લો આવે છે એમપી માંથી તો ભરીએ 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 138 થઈ જાય, પછી ઉપરનું ખુલ્લું રાખીએ, વધારાનો ફ્લો જતો રહે. હા, એવું કરી શકાય? હા, એના માટે હા રૂલ લેવલ. પણ એ લોકો તો શું કરે છે, 126 થયું તોય આઉટફ્લો રાખે છે, 130 થયું તોય આટલા ક્યુસેક છોડ્યું. અચાનક જ ફ્લડ આવી ગયું તો ફ્લડ અટેન્યુએશન અને જે લેગ આવે, લેગ એટેન્યુએશન મેન્ટેન કરવા, મેન્ટેન ના થઈ શકે. ચોમાસું બાકી છે. હા, અને પહેલા મહિનામાં આવ્યું હોય તો ના કરી શકે, છેલ્લા આવ્યું હોય તો ભરી શકાય. હા, પહેલેથી ના ભરાય. ડેટ વાઇઝ 15 દિવસના ગાળામાં કેટલા લેવલ પર હોય બધા સીડીઓ નક્કી કરી, સપ્ટેમ્બર આસપાસ હોય તો ભરી શકે. બસ વન તમારો કોઈ લાસ્ટ ક્વેશ્ચન. યસ સર, ઇન અ મલ્ટી સ્ટોરી ફ્રેમ સ્ટ્રક્ચર બિલ્ડિંગ સમટાઇમ્સ વી યુઝ અ સોફ્ટ સ્ટોરી. Sometimes we use word weak story. Yes. So what is a soft story and what is weak story? Sir, soft story ખબર નથી મને, ધ્યાનમાં નથી, પણ weak story generally એ કહેતા હોય કે જે સ્ટોરી ઉપર કોલમની સ્ટીફનેસ વધારે હોય અને અર્થક્વેક આવશે તો એ સ્ટોરી ઉપર અર્થક્વેક લોડ વધારે ટ્રાન્સફર થશે, એના કારણે એ સ્ટોરી ઉપર બ્રેક થવાના અથવા તો વલનરેબલ ચાન્સ આપણે કહી શકીએ કે એ સ્ટોરી હાઈ રિસ્ક ઓફ ડેમેજ હોય શકે. એને સ્ટીફનેસ વધવાથી સોફ્ટ સ્ટોરી ના બને, વધારે સ્ટીફનેસ હોય તો એ સ્ટોરી તૂટી જવાનો ચાન્સ. ના, વધારે સ્ટીફનેસ સપોઝ કે 3 કોલમ જોઈતા હતા અને ફ્લોટિંગ કોલમ ઉપર આપી દીધો, 3 ની જગ્યાએ 2 આયા નીચે, તો બહુ માળી બિલ્ડિંગ છે, 8મો માળ છે અને 9મો માળ છે, તો 8મો માળ સોફ્ટ સ્ટોરી ક્યારે કહેવાય? 8મો માળ એટલે એ માળ ઉપર તો 50 કોલમ હોય છે, 50 કોલમ હોય છે, અને 9મા માળ ઉપર 50 કોલમ. પણ નીચેની સ્ટોરીની સ્ટીફનેસ ઉપરની સ્ટોરી કરતા ઓછી હોય, એટલે ઉપર સેમ સાઈઝના 50 કોલમ છે પણ નીચેની સ્ટોરીમાં 48 કોલમ કરી દીધા છે સેમ સાઈઝના, ધેટ ઇઝ કોલ્ડ અ સોફ્ટ સ્ટોરી. સોફ્ટ સ્ટોરી 1893 ના થોડા ક્લોઝ થોડા જોવા ના, કારણ કે એને રિલેટેડ પણ બહુ ક્વેશ્ચન થઈ શકે. ઓકે, ધીસ ઇઝ સફિશિયન્ટ ફોર ટુડેસ ડિસ્કશન. જસ્ટ યુ વેઇટ ફોર 1 મિનિટ, ધેન વી વિલ ગિવ ફીડબેક ટુ યુ આફ્ટર 1 મિનિટ. થેન્ક યુ સર, થેન્ક યુ મેમ. A205, your written record is good. Written examination record, we have studied your record.
યોર સ્કોર ઇઝ ગુડ ઇન રિટર્ન. પણ અમે જે બે ત્રણ પોઈન્ટ જે વર્કઆઉટ કર્યા છે અત્યારે જોયા, ઓબ્ઝર્વ કર્યા છે, થોડોક તમે જે બોલો છો ને છે ને, થોડોક એવું જો લાગે છે કે કોન્ફિડન્સ તમને, તમે જે આન્સર આપો છો એમાં તમને પોતાને કોન્ફિડન્સ હજી ઓછો દેખાય છે સ્ટ્રોંગલી. શરૂઆતમાં મેડમ કે આમાં સિલેક્ટ ના થાવ તો તમે શું કરો, પણ એની પાછળ આપણો સ્ટ્રોંગ આન્સર આપણો હોવો જોઈએ. સ્ટ્રોંગ આન્સર બનાવવાનો ટાઈમ છે એટલે આપણે રીતે મેન્ટેન કરીને કે ભાઈ શું કેવી રીતે પ્રોપર રિપ્લાય આપણે આપવો જોઈએ. તમે ઘણા બધા કેન્ડિડેટ એવા રિપ્લાય આપે છે કે ભાઈ આઈ હેવ પ્રિપેર્ડ, આઈ હેવ પુટ માય બેસ્ટ 100%, છતાંય જો નહીં સિલેક્ટ થાય તો અગેન આઈ વિલ પ્રિપેર મોર, આનાથી પણ વધારે ડીપલી હું સિન્સિયરલી પ્રિપેર કરીશ, હા, પણ માય ગોલ ઇઝ ધીસ. એવું કંઈક કોન્ફિડન્સથી હોવું જોઈએ. પછી તમે જે આ ટેકનિકલના જે જવાબ આપો છો ને, જવાબમાં થોડું થોડું તો એવું લાગે છે કે હજી તમે આમ થોડા શું ગોળ ગોળ ફરીને થોડું થોડું કંઈક એવું થોડુંક આવતું હોય, પણ આમ ટુ ધ પિન પોઈન્ટ આન્સર આવતો હોય તો અમે વધારે ડિસ્કશનમાં જ ના જઈએ. પણ એવા અમુક અમુક ક્વેશ્ચનમાં આન્સર થોડાક એવા થાય છે. અને બે ત્રણ જગ્યાએ તમે એવું કહ્યું કે ભાઈ એવું કંઈક મેં વાંચ્યું છે, હા, હવે પછી કોઈ પણ ઇન્ટરવ્યુમાં એવો વર્ડ ક્યારે નહીં વાપરવો કે મેં ક્યાંક આવું વાંચ્યું છે. એ આપણો લેક ઓફ કોન્ફિડન્સ બતાવે છે કે મેં કશું આવું કંઈક વાંચ્યું છે. આપણને થોડો ઘણો આઈડિયા હોય તો થોડું ઘણું કહીએ, બિલકુલ ના હોય તો આપણે સોરી કહીને કે ભાઈ એમનો આઈડિયા, પણ કશુંક મેં વાંચ્યું છે એવા પણ વર્ડ નોર્મલી યુઝ ના કરવા જોઈએ. ઓવરઓલ થિયરી સ્કોર તમારો સારો છે આ તે બધું, પણ થોડીક તો એ જે તે સબ્જેક્ટ છે ખાસ કરીને સ્ટ્રક્ચર રિલેટેડ ઇરિગેશનના કદાચ સબ્જેક્ટમાં એ બધામાં તમે પણ સ્ટ્રક્ચર રિલેટેડ સબ્જેક્ટ છે, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સોઇલ જીઓટેક વાળા સબ્જેક્ટ અને ડિઝાઇનના સબ્જેક્ટ આરસીસી, એમાં થોડુંક થોડું વધારે ડેપ્થમાં જેટલા ક્વેશ્ચન બધું જે નવું નવું થિયરી રિવ્યુ એક મહિનાના ટાઈમમાં કરી જવી. બાકી તો ઓવરઓલ પર્ફોર્મન્સ વાઇઝ તો કોઈ પ્રોબ્લેમ નહીં લાગતો અમને, પણ આનાથી આપણે વધારે કરીએ ને આપણે ઓર બેસ્ટ પર્ફોર્મન્સ આપીએ ને એવું અમે ઈચ્છીએ છીએ. એટલે આનાથી પણ પર્ફોર્મન્સ આપણું સુધરવું જોઈએ. કોઈ જગ્યાએ આમ ખચકાટ કે ના, કોઈ ક્વેશ્ચનનો આન્સર નથી આવડતો તેનો કોઈ વાંધો નથી, પણ કોઈ ક્વેશ્ચનમાં બ્લફ નહીં કરાય આપણાથી, બ્લફ. ઓકે, બાકી તો ઓવરઓલ વેરી ગુડ પર્ફોર્મન્સ છે.